4 દ્વિચલ સુવેગ સમીકરણ ભાગ નંબર 2 વિશે આપણે જોવાનું છે. હવે જે સ્વાધ્યાય 4.2 માટે તમારે તમારી ટેક્સ્ટબુક ની અંદર થી સ્વાધ્યાય 4.2 માટે બરાબર દાખલા કરાવું છું. પહેલી વસ્તુ દ્વિચલ સુવેગ સમીકરણ ને અનંત ઉકેલ હોય છે, યાદ રાખવાનું છે. દ્વિચલ સુવેગ સમીકરણ ને અનંત, અનંત નો અર્થ થાય અસંખ્ય, અસંખ્ય ઉકેલ હોય છે. એક માર્ક્સ ની અંદર પ્રશ્ન પૂછાય કે દ્વિચલ સુવેગ સમીકરણ ને કેટલા ઉકેલો છે, તો અનંત ઉકેલો છે. ઉકેલ એટલે શું? તો કે ઉકેલ એટલે બે જે ચલ છે x અને y ની કિંમત. ઉકેલ નો અર્થ થાય x અને y ની કિંમત. તો આ રીતે હવે આપણે ઉકેલ મેળવતા શીખવાનું છે. તમે કોઈ પણ રકમ આપે તમને એમ કે એના 4 ઉકેલ મેળવો, 5 ઉકેલ મેળવો, 3 ઉકેલ મેળવો, 6 ઉકેલ મેળવો, ગમે એટલા ઉકેલ મળે. દાખલા તરીકે નીચેના દાખલાના આપણે 3 ઉકેલ મેળવવાના છે, 3 ઉકેલ મેળવો. ચાલ આપણે 3 દાખલા છે, 3 માં આપણે 3 ઉકેલ મેળવવાના છે. હવે શું કરવાનું ઉકેલ મેળવવા માટે? ખાસ ધ્યાન રાખવાનું, ઉકેલ મેળવવા માટે સૌપ્રથમ કાય x અથવા તો y ને તમારે કરતા બનાવવાનું છે. કરતા કઈ રીતે બને? દાખલા તરીકે આપણે એક સમીકરણ છે, કોઈ પણ ને કરતા બનાવી શકો. 2x + 5y = 0. હવે આના ઉપરથી 3 ઉકેલ જોતા હોય તો કાય x કે y ને કરતા બને, આપણે x ને કરતા બનાવીશું. અહીં x ને કરતા બનાવીશું તો કઈ રીતે બનશે? x ને કરતા બનાવો તો 2x / 2x આ બાજુ રહેશે, 5y છે એ બરાબર ને આ બાજુ આવશે. બરાબર ને આગળ પાછળ જાય એટલે નિશાની બદલે શું થશે? તો બરાબર 20 - 5y. આપણે x ને કરતા બનાવવાનો છે તો x ની બાજુમાં 2 છે, ગુણાકારમાં છે, ગુણાકાર એટલે ભાગાકારમાં જાય, જે તમે શીખી ગયા છો. x બરાબર 20 - 5y / 2. આ x ને કરતા બનાવજો. હવે તમારે 4 ઉકેલ જોઈશે, 5 ઉકેલ જોઈશે, અત્યારે અહીં 3 ઉકેલ જોઈશે. ઉકેલ એટલે x અને y ની કિંમત. કોઈ પણ એકને કરતા બનાવી દીધો. હવે તમે કોને કરતા બનાવ્યો? તો કે x ને કરતા બનાવ્યો. તો તમારે બરાબર આ ની અંદર થી y ની કિંમત તમારી રીતે ધારતી જવાની, બરાબર છે. પૂર્ણાંક સંખ્યામાં કિંમત ધારવી જેથી કરીને બરાબર જવાબ પૂર્ણાંક સંખ્યામાં આવે. આપણે y ની કિંમત ધારીશું જેથી x ની કિંમત તમને મળતી જશે. પહેલા ધારી, ધારો કે y બરાબર 0 લેતા, ચાલો y ને કઈ 0 મૂકો એટલે તમને x મળશે. x / x બરાબર બરાબર 20 ઓછા y ને 0 મૂકો તો શું થશે? 5 / 0 / 2 બરાબર બરાબર 20 ઓછા 5 / 0 એટલે 0 / 2 શું થશે? 20 ઓછા 0 એટલે 20 / 2 શું થશે? 10. તો x ની કિંમત મળી 10. ક્યારે? y 0 હોય ત્યારે x 10 આપેલો. એ જ રીતે ધારો કે y બરાબર કેટલા ધારીશું? હવે છેદમાં જેટલા હોય ને, બરાબર છે, જો સરળ બનાવવું હોય તો છેદમાં જેટલા હોય ને એના ગુણકમાં ધાર. અત્યારે છેદમાં કેટલા છે? તો 2. તો 2 ના ગુણકમાં તમે સંખ્યા ધારતા જાવ. 2 છે, 4 છે, 6 છે, 8 છે, બરાબર છે. જેથી કરીને દાખલો સરળ થાય. તો આપણે ધારી y બરાબર 2 શું થશે? કિંમત મૂકો x બરાબર 20 - 5/2 / 2 બરાબર બરાબર 20 માં 20 - 5 નું 10 / 2 20 ઓછા 10 એટલે 10 10 ના / 2 એટલે કેટલા થાય? 5. આ જ રીતે ત્રીજો ઉકેલ મળશે. ધારો કે y બરાબર 2 ના ગુણકમાં ધારે છેદમાં હોય એટલે દાખલો સરળ થાય. તો 2 ના ગુણકમાં 4 આવે છે, 4 શું થશે? x બરાબર 20 - 5/4 / 2 20 ઓછા 5 20 / 2 20 ઓછા 20 એટલે 0 ના છેદમાં 0 છેદમાં કઈ પણ વસ્તુ 0. આ રીતે મિત્રો 3 ઉકેલ મળ્યા. જે આપણે દાખલો કરીએ 4x - 3y = 24. 3 ઉકેલ મેળવો. તમારી રીતે કોઈ પણ એકને કરતા બનાવો, x કરતા તો y ને. આપણે x ને કરતા બનાવીએ શું થશે? તો x વાળો સ્ટેપ આવે છે, y વાળો ઓલી બાજુ જશે, શું થશે? બરાબર ની ઓલી બાજુ. તો 24 ના 24 આ બાજુ આવે એટલે + 3y. આપણે x ને કરતા બનાવીએ શું થાય? તો કે 24 + 3y / કેટલા થશે? ગુણાકારનો સ્ટેપ જાય તો કે 4. હવે તમારે y ની કિંમત ધારતી જવાની છે. તમને x ની કિંમત મળશે. 3 ઉકેલ ધારવા હોય તો y ની 3 કિંમત ધારવાની. કેવી? તો કે 4 ના ગુણાકારમાં ધારવી જેથી દાખલો સરળ બને, નકર અપૂર્ણાંકમાં જવાબ આવશે. ધારો કે y = 0 લેતા શું થશે? x = 24 / 3 ના 3 / 0 / 4 શું થાય? 24 + 3 / 0 એટલે 0 / 4 24 / 0 એટલે 24 ના / 4 કેટલા થાય? તો કે 6. ચાલો એ જ રીતે આપણે બીજી કિંમત ધારીએ. ધારો કે
y बटा 4 ना गुणक माने 4 लेता શું થશે x 24 પ્લસ 3 કૌંસમાં 4 ના છેદમાં 4 24 ના 24 પ્લસ ના પ્લસ 4 તેરી 12 છેદમાં 4 સરવાળ થશે 6 36 ના છેદમાં 4 કેટલા થાય એટલે 9 તો બીજી કિંમત મળી એટલે ત્રીજી કિંમત ધારો કે y 4 ના ગુણકમાં લેવાના છે કેટલા છે માઈનસ સંખ્યામાં લઈ શકો બરાબર પ્લસ માં લઈ શકો તમને જે મન ઉપર આપણે લઈ y = -4 ચાલો કિંમત મૂકો શું થશે x = 24 + 3 કૌંસમાં -4 ના છેદમાં 4 24 ના 24 પ્લસ માઈનસ માઈનસ 4 થી 12 છેદમાં 4 24 ઓછા 12 એટલે 12 ના છેદમાં 4 એટલે કેટલા થશે તો કે 3 તો આ રીતે મિત્રો 3 3 ઉકેલ 4 4 ઉકેલ મળી શકે જે આપણે દાખલા પ્રેક્ટિસ માટે કરીએ જે 2 માર્ક્સ માં તમારે પૂછાય છે ચાલો એના પછી દાખલો કરીએ 3x + 5y = 0 ના 3 ઉકેલ લેવો ના 3 ઉકેલ શોધો તો ઉકેલ મેળવવા માટે કઈ x ને કર્તા બનાવવાના કવાય ને કર્તા બનાવવાનું તો આપણે x ને કર્તા બનાવીશું 3x y નો સ્ટેપ આગળ જાવ છે કેમ થઈ જશે -5y આપણે x ને કર્તા બનાવવાનો છે ગુણાકાર નો સ્ટેપ ભાગાકાર માં જશે ચાલો હવે આમાં કોઈ કિંમત ધારવાની તો કે y ની ધારવાની કે x ની મળે ધારી લે ધારો કે y बराबर 0 લેતા શું થશે x बराबर -5 કૌંસમાં 0 ભાગ્યા 3 5 ગુણ્યા 0 એટલે 0 ના છેદમાં 3 0 ના છેદમાં કઈ પણ વસ્તુ એટલે 0 ઉકેલ કેમ લખાય ઉકેલ લખો હોય તો પહેલા x એમ ને પછી y એમ લખવાનો હોય છે હાલો x કેટલો આવ્યો તો કે x કેટલો આવ્યો તો 0 y કેટલો થાય તો 0 આ ઉકેલ બીજો દાખલો એ જ રીતે ધારો કે y बराबर નીચે છેદમાં કેટલા છે એના સહગુણકમાં લેવાય તો y તરીકે 3 3 ના ગુણકમાં લ્યો y ની 3 લે ચાલ કિંમત x बराबर -5 કૌંસમાં 3 છેદમાં 3 5 તેરી 15 કેવા તો કે -15 છેદમાં 3 15 ભાગ્યા 3 કેટલા થઈ તો 5 કેવા તો કે માઈનસ ચાલો ઉકેલ કેમ લખાય પહેલા x એમ પછી y આ ચાલો x એમ કેટલો આવ્યો તો x એમ -5 અલ્પવિરામ y આ તમે ધાર્યો તો કે 3 ચાલો એ જ રીતે ધારો કે y બરાબર માઈનસ 3 ધારી શકો લેતા ચાલો શું થશે માઈનસ 3 લઈ તો કિંમત મૂકીએ x બરાબર -5 કૌંસમાં -3 છેદમાં 3 ગુણાકાર કરવાનો ઉપરનો માઈનસ માઈનસ પ્લસ 5 તેરી 15 15 ના છેદમાં 3 15 ના છેદમાં 3 એટલે 5 ઉકેલ કેમ લખાય પહેલા x એમ પછી y એમ કેટલા આવ્યો x એમ 5 y એમ તમે ધાર્યો તો કેટલો આવ્યો તો માઈનસ આ રીતે મિત્રો એના 3 ઉકેલ થશે ઉકેલ એટલે પેલો x પછી y આ રીતે લખવાનું છે દાખલો જોઈએ બીજો 2x -12 = 0 આના 3 ઉકેલ કેમ મળે તો આમાં આપણે x જ છે y વાળો સ્ટેપ છે જ ને તો x ને કરતા બનાવવાનો y માં તો y ને કરતા બનાવવાનો બંને હોય તો કોઈ પણ એક ને કરતા બનાવવાનો છે તો અત્યારે આપણે x ને કરતા બનીએ 2x = 12 આવે તો કેવા પર થઈ જાય તો પ્લસ પર થઈ જાય x બરાબર નો થાય તો કે 12 ના છેદમાં 2 12 ના છેદમાં 2 એટલે કેટલા થાય તો કે 6 તો x ની કિંમત મળી 6 અહીં y સહગુણક નથી તેથી y ની તમે કોઈ પણ કિંમત લ્યો x ની હંમેશા કિંમત 6 થશે અહીં લખવાનું અહીં y નો સહગુણક 0 હોવાથી 0 હોવાથી y ની કોઈ પણ કિંમત માટે x = 6 થશે ખાસ ધ્યાન રાખવાનું છે જે સ્ટેપ નથી એનો સહગુણક 0 છે એની કોઈ પણ કિંમત માટે x હંમેશા 6 થશે એટલે ઉકેલ શું થશે x એમ હંમેશા 6 y એમ તમારી રીતે લેતા જાવ y એમ 0 લ્યો તો આ થાય એ રીતે x એમ 6 રે y એમ 1 લ્યો 6 2 6 3 આવા સંખ્ય ઉકેલ મળી શકે y ની કોઈ પણ કિંમત માટે x ની હંમેશા કિંમત કેટલી રહેશે 6 જ રહેશે બરાબર આ રીતે મિત્રો કિંમત મેળવવાની છે એના પછી એક નવી રીત જોવાની છે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ છે કે નહીં ક્યારે કહેવાય તો અહીં લખું છું જો કોઈ ઉકેલ એટલે x અને y એ આપેલ સમીકરણનું સમાધાન કરે તો તે બિંદુ એ આપેલ સમીકરણનો ઉકેલ થશે સમાધાન કરે એટલે શું
તો કે x અને y ની કિંમત આપેલ સમીકરણમાં મૂકવાની અને જો સમીકરણ બરાબર જે આપેલું હોય એટલે કે સમીકરણ બરાબર 0 હોય તો એ થઈ જાય તો એનો ઉકેલ કહેવાય નહીતર ન કહેવાય તો પહેલું કામ બરાબર છે કરીએ મતલબ દાખલો કરીએ નીચેનામાંથી કયા બિંદુઓ 3x - 2y 12 ના ઉકેલ છે અને કયા બિંદુ ઉકેલ નથી ચકાસો તો બરાબર છે બે રીતે દાખલો થઈ શકે પણ આપણે સરળ રીત કરાવીએ છીએ પહેલું કામ આપણે સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીશું ઉકેલ છે કે નહીં ચેક કરવા માટે તો શું થશે પહેલા x વાળો 3x - 2y બરાબર જો એટલે -12 બરાબર 0 પહેલું કામ તમારે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું ત્યારબાદ હવે ઉકેલ છે કે નહીં તો દાખલા તરીકે પહેલો દાખલો છે 0 ને -6 એનો ઉકેલ છે કે નહીં ચેક કરવો હોય તો પહેલો x આપો બીજો છે ને y x ની જગ્યાએ 0 મૂકવાનો y ની જગ્યાએ -6 મૂકવાનો સમીકરણ બરાબર જેટલા હોય એટલા થઈ જાય તો એનો ઉકેલ કહેવાય નહીતર કહેવાય નહીં તો અહીં આપણે બરાબર છે પહેલું બિંદુ ચકાસી xy બરાબર શું આપેલું છે તો 0 ને -6 ચાલો x તેને 0 મૂકીશું y તેને -6 મૂકીશું બરાબર જો 0 થઈ જાય તો ઉકેલ થશે નહીતર નહીં થાય બરાબર છે કિંમત મૂકીએ 3x - 2y - 12 બરાબર 0 થવા જોઈએ બરાબર છે તો બરાબર 0 થશે કે નહીં ચેક કરતા જઈએ 3 ના 3 x કેને કેટલા મૂકીશું 0 -2 ના 2 y કેને -6 -12 બરાબર 0 થવા જોઈએ 3 0 0 -+ 6 2 12 -12 બરાબર 0 12 -12 એટલે 0 જોઈ શકો છો 0 બરાબર 0 થાય છે તેથી ઉકેલ છે જો ન થાય નોટ ઇક્વલ આવે તો ઉકેલ નથી એવું સમજીશું બીજો ઉકેલ ચેક કરીએ સમીકરણ આપણી પાસે છે 3x - 2y - 12 = 0 બીજો દાખલો ઉકેલ છે 2 ને 3 એટલે પહેલા x છે આમ પછી y ના 2 ને 3 ચાલો કિંમત મૂકીએ x દેખાય 3 - 2 - 3 - 12 = 0 થવા જોઈએ તંદુ 6 - 3 - 6 - 12 = 0 સમાન હોય એટલે સરવાળો જુદી જુદી બાદ બાકી જો 6 ના 6 બે નિશાની સરખી છે એટલે -18 = 0 6 - 18 એટલે -12 = 0 કહેવાય કે ન કહેવાય મોટું નથી તેથી ઉકેલ નથી ચાલો એક રીતે ત્રીજો ઉકેલ ચેક કરીએ શું છે x અને y 2 અને -3 ચાલો કિંમત મૂકીએ 3 ના 3 કૌંસમાં x કે અહીંયા 2 મૂકીશું -2 કૌંસમાં -3 - 12 બરાબર 0 થવા જોઈએ ચાલો તંદુ 6 -+ તંદુ 6 -12 = 0 6 + 6 = 12 - 12 = 0 0 = 0 થાય છે તેથી ઉકેલ છે આવી જ રીતે મિત્રો ચોથો દાખલો -4 ને 0 xm ને ym -4 ને 0 ચોથો દાખલો બિંદુ છે કે નહીં ચેક કરવાનું છે x કે અહીંયા -4 મૂકીશું 3 ના 3 કૌંસમાં -4 -2 કૌંસમાં 0 -12 = 0 થવા જોઈએ 3 4 12 ±-12 2 × 0 એટલે 0 -12 = 0 -12 કે -12 એટલે -24 = 0 ન કહેવાય નોટ ઇક્વલ 0 એટલે ઉકેલ નથી તો મિત્રો ઉકેલ છે કે નહીં એવું ક્યારે ખબર પડે તો આપેલ બિંદુ ઉકેલ એટલે પહેલો અહીંયા x છે બીજો y આ સમીકરણમાં મૂકો સમીકરણનું સમાધાન થાય તો એનો ઉકેલ કહેવાય નહીતર કહેવાય નહીં તો આવા હું તમને પાંચ દાખલા હોમવર્કમાં આપું છું ચાલો એના પછી તમારે 4.2 ટેક્સ્ટબુકમાંથી તો કરવાનું છે પણ આવા દાખલા પ્રેક્ટિસ માટે આપું છું તમને છે નીચેના સમીકરણ માટે 3 ઉકેલ મેળવો પહેલું સમીકરણ છે 4x + 3y = 12 આના ઉપર 3 ઉકેલ મેળવવા હોય તો શું કરવાનું કોઈ પણ એકને કરતા બનાવવાનું બરાબર છે અને જે સ્ટેપ છેદમાં જાય એના ગુણકમાં તમારે કિંમત ધારતા જાય એટલે 3 + 6 = 3 ઉકેલ મળશે બરાબર આગળના દાખલા કરાવીએ રીતે એ જ રીતે 5x + y = 10 એના પર 3 ઉકેલ 7x - 5y = 0 એના પર 3 ઉકેલ મેળવવાના છે જો તમને ઉકેલ મેળવતા આવડશે તો જ તમને આલેખ દોરતા આવડશે હવે આના પછી આલેખ દોરવાના છે એટલે બધા મિત્રો આલેખ ઉપરથી લઈએ અથવા તો છૂટા આલેખ લેવાના છે એ જ રીતે બીજો દાખલો નીચેનામાંથી કયા બિંદુઓ x - 3y = 5 ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી હવે એ કેમ છે તે ચાર બિંદુ ચેક કરવાના છે શું કરવાનું પહેલો એ x છે અને બીજો એ y છે પહેલું કામ સમીકરણને તમારે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવાનું ગોઠવાઈ ગયા પછી તમારે x કે કરેલો x છે એટલે x કે ક્યાં મૂકો y કે ક્યાં મૂકો જો સમીકરણનું સમાધાન એટલે બરાબર પછી જે કિંમત હોય થાય તો એનો ઉકેલ કહેવાય નહીતર ઉકેલ કહેવાય નહીં તો આ રીતે મિત્રો તમારે બે દાખલા હોમવર્કમાં કરવાના છે